મુંબઈ માં સિરિયલ બ્લાસ્ટો થયા અને બધા થયા આપણા દેશ માં આતંકવાદી ઘટના થતી નથી હવે સાંભળો ના રુજાન મેન આપનો આપનો પોઈન્ટ શું છે આઈ અન્ડરસ્ટેન્ડ એક મિનિટ મારો પોઈન્ટ એક છે કે આપણે જે દેશની સુરક્ષા કારણ કે અત્યારે પોલિટિક્સ માં અત્યારે પેટ્રિયોટિઝમ ના કરતા વધારે નેશનલિઝમ નો મુદ્દો વધી રહ્યો છે કે આપણા દેશ માટે કરવાનું છે દેશ માટે કરવાનું છે મારો ખાલી મેઈન પોઈન્ટ એ છે બે પોઈન્ટ કે તમે અહીંયા કરશું કશું ફરક નહીં પડે જે લેજિસ્લેટર્સ છે એ લોકોએ આ કામ કરવું પડશે કારણ કે જ્યુડિશિયરીએ હાથ ઉચકા કરી દીધા છે કે અમે નથી અમે ઇન્વોલ્વ હવે જ્યારે લેજિસ્લેટર્સ અલ્ટિમેટલી તમે જે ડિસ્કસ કરી છે આપણે જે લોકોને મત આપીએ હવે તમને એ બધાને ક્લિયર કરી દો કે તમે મત આપો અગર તમને જોઈએ છે મૂર્ખો તો એવાને મત આપો અને નથી જોઈતો તો એવાને મત આપો કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ લેજિસ્લેટર્સ કરવાના છે તમે વાત કરશો તો પ્રોબ્લેમ સોલ્વ નથી થવાનો બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે બુર્ખ ફરી રિપીટ કરું છું કે આપણે કોઈની લાગણીને નથી દુભાવવું પણ ઇટ ઇઝ નાઉ ઇમ્પોર્ટન્ટ કે એમાં એ થાય કે લેટ અસ સે કે મારા સગર ટુરિસ્ટ પ્લેસોમાં જતું હોય યા હોટલમાં જતું હોય તો બાય ડિફોલ્ટ એને બુર્ખો ખોલવો પડે અને કારણ કે મેં જોયા છે હોટલમાં બી ઘણી બહેનો બુરખા પહેરીને બેસતી હોય છે બિચારી હું બિચારી વડી જ કરું છું ને પછી બિચારી આમ કહીને ખાય છે તો મને દયા આવી જાય છે કે આવી રીતે તો કોઈ બિચારું ખાઈ શકે પણ એને મજબૂરી બી છે એ બી તમને કહી દઉં જેમ ટ્રિપલ તલાકમાં બહેનો ધીરે ધીરે બહાર આવી હતી મારું એવું નાનું મોટું જજમેન્ટ છે કે અમારી બહેનો ધીરે ધીરે બહાર આવશે કે અમે ના નથી પાડતા બુરખામાં અમારે અમારા હિજાબ કે બુરખામાં અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ જે મોઢાનો પોઈન્ટ છે એ કારણ કે લોકોએ આને બિલકુલ મિસઇન્ટરપ્રિટ કરીને મિસયુઝ કર્યું અશોકભાઈ હવે મને વાત